વંદે માત્રમ વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો મજામાં હશે હું ચૌધરી યોગેશભાઈ શ્રી વશિષ્ઠ વિદ્યાલય વાવમાં ચિત્ર શિક્ષક તરીકે ફરજ બજાવું છું આજે હું તમને ધોરણ 6 માં કેલિગ્રાફી વર્ક આકારો વિશે હું તમને શીખવાડીશ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ત્રણ આકારો લેવામાં આવેલા છે એક મોરની આકૃતિ છે એક વર્તુળ છે અને એક વૃક્ષ તો આ સર્જનાત્મક આકારો છે એટલે તમે મોરને રિયલ જે મોર હોય એ આવો નથી એને આપણે સર્જનાત્મક આકાર બનાવ્યો છે એવી રીતે અહીંયા વૃક્ષ છે એ વૃક્ષને પણ આપણે સર્જનાત્મક આકાર બનાવ્યો છે અને ભૌમિતિક આકાર અહીંયા વર્તુળ લેવામાં આવ્યો છે તો આ જે આકારો છે એની અંદર આપણે સરસ મજાની અલગ અલગ પ્રકારની કેલિગ્રાફી કરશું અને આકારને વધારે સુંદર બનાવશું ओके तो अपने शुरुआत करिए आनी अंदर कैलिग्राफी करवा माने तो તમે જોઈ શકો છો અહીંયા હું તમને પહેલા કેવી કેલિગ્રાફી કરવાની છે દરેક આકારમાં હું થોડી થોડી તમને કેલિગ્રાફી બતાવી દઉં છું એટલે તમને ખ્યાલ આવશે જો વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે વર્તુળ લઈએ છે વર્તુળની અંદર આ ભાગની અંદર આપણે આવી લયયુક્ત રેખા લેવાની છે આ પ્રકાર એની બાજુમાં બાજુમાં આ જે આ ખાન પૂર થાય ત્યાં સુધી આ પ્રકારની જે એક સરખી કેલિગ્રાફી સરસ મજાના વણાટ કે તમારે કરવાની છે હવે બાજુનું બીજું જે ખાન છે એની અંદર આ પ્રકારની કેલિગ્રાફી કરવાની છે જો એક અર્ધ વર્તુળ આકારની લીટી પાડી દેવાની અને એની સાથે બીજી બે ઉપર લીટી પાડી દેવાની હવે એનાથી બાજુમાં બીજી આકૃતિ એકબીજા ઉપર દોરતા જવાનું છે એટલે તમારી જે કેલિગ્રાફી છે એ થતી જશે અને એ પણ આ રીતે આખું ખાનું ભરાઈ જશે હવે આ બાજુના ખાનાની અંદર એની અંદર આવી રીતે વમળયુક્ત રેખાથી ખાના પાડેલા છે તમારે પણ આ રીતે વમળયુક્ત રેખાથી ખાના પાડવાના છે અને દરેક ખાનાની અંદર આપણે આ જ પ્રકારની કેલિગ્રાફી કરવાની છે આ ઉભા ખાના પડ્યા છે હવે આડા ખાના આ રીતે પાડી દેવાના છે બરાબર દરેક વિદ્યાર્થીને આમાં ખ્યાલ આવતો જ હશે કે કઈ રીતે એ થાય છે તો આ જે હવે તમને ખ્યાલ આવે એટલા માટે તો આ જે ખાના પડ્યા જો આ બધા ખાના પડ્યા છે એ ખાના પણ આપણે આ પ્રકારની કેલિગ્રાફીથી દરેક ખાના વારા પરથી એક ખાનામાં આડી લીટી એટલે કે લયયુક્ત રેખા અને બીજામાં ઊભી લયયુક્ત રેખાથી આપણે કેલિગ્રાફી કરવાની છે બરાબર એટલે આ રીતે આખા જે ખાનાની અંદર તમારે આ રીતની કેલિગ્રાફી કરવાની છે હવે બાજુના ખાનાની અંદર એટલે કે આ બાજુ એની અંદર તમારે આ ચોપડી મુજબ તમારે આ રીતની આ ડિઝાઇન પાડવાની છે અને એના જેવી આકૃતિ ઉપર આપણે આ રીતે કેલિગ્રાફી કરતા જવાનું છે આવી રીતે દોરી આની ઉપર બે થી ત્રણ વખત આ પ્રકારની લીટી પાડી દેવાની છે અને આટલું કર્યા પછી હવે એના જે ખાંચા પડે છે એમાં ફરી પાછી આ પ્રકારની ડિઝાઇન પાડવાની છે અને એને ફરી પાછું આપણે આ રીતના ખાંચામાં આ રીતે કેમ ડિઝાઇન આપણે કરી એવી રીતે કરીને કેલિગ્રાફી પૂરી કરવાની છે હવે આજે તમને આ વર્તુળમાં તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે આ આકારની અંદર કેવી કેલિગ્રાફી કરવાની છે તે હવે બાજુના વૃક્ષની આકૃતિમાં જોઈ લઈએ કે એની અંદર કઈ રીતે થશે તો જો વિદ્યાર્થી મિત્રો એની અંદર પણ આ પ્રકારની લય રેખા પ્રકારની એક રેખા દોરવાની છે આ પ્રકાર અને આ પ્રકારની રેખાથી પહેલા તો આ બે ભાગ છે એની અંદર આપણે આ રીતની લય આકૃતિ કરી દેવાની છે આ લયાકાર રેખા છે એ કરી દેવાની છે બરાબર હવે આ બંનેમાં થઈ ગયું હવે આપણે આ બંને વર્તુળની અંદર એક એક જ ગોળ પાડી દેવાનો છે એટલે કે બંને આ રીતે છૂટા પડી જશે
અહીંથી આપણે આ રીતે છૂટા પાડી દેવાના છે તો હવે આવી રીતે આપણે અંદર સુધી આ લંબયુક્ત રેખા દોરી અને અંદરથી કેલિગ્રાફી કરવાનું છે ઉપર પણ આ રીતે કરવાનું છે આપણે આ ભાગની અંદર આ અંદર વર્તુળ છે તો અર્ધ વર્તુળમાં આપણે અડધું અડધું જે રીતે કરવાનું છે એટલે આ રીતે કરવાનું છે હવે થડની અંદર તમને બતાવી દઉં છું થડની અંદર આ પ્રકારની શરૂ કરો 4 થી 5 આ પ્રકારની વણાકવાળી રેખા દોરી દેવાની પછી પાછું અલગથી ફરી પાછું આ રીતે તમારે એમ કરવાનું છે એવી રીતે આખા જે થડની અંદર અહીંયા સુધી આ પ્રકારે વારાફરતે તમારે આમ દોરી અને કેલિગ્રાફી કરવાની છે આ જે અંદર આવતો ભાગ છે એને આપણે ડાર્ક કરી દેવાનો છે દરેક અંદર આવતો ભાગ ડાર્ક કરવાનો છે અને આ રીતે આકૃતિ આમાં પૂરી કરવાની છે હવે મોરની અંદર તમે જો હવે આમાં જો તમને ખ્યાલ આવી ગયો કે આખી આકૃતિમાં આપણે શું કરવાનું છે બરાબર હવે વિડિયો ઘણો લાંબો ન થાય એટલા માટે તમને આ રીતે પહેલા બતાવી દઉં છું પછી વચ્ચે સ્ટોપ કરીશ અને પછી ફરીથી તમને આખું દોરી અને પાછો બતાવીશ એટલે પહેલા હવે આપણે મોરની આકૃતિમાં જોઈ લઈએ મોરની આકૃતિમાં અહીંયા લયાકાર રેખા છે જેટલી તમારે આકૃતિની અંદર આમ દોરી શકાય એટલી તમારે દોરવાની છે એવું જરૂર નથી કે આપણે બુકની અંદર જેટલી આકૃતિમાં લીટી છે એટલી જ પાડો તમારે અહીંયા એક વધારે પણ દોરી શકો કોઈ જ વાંધો નથી મોરના ભાગની અંદર અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારનું રેખાંકન તમે જોઈ શકો છો અહીંયા છે આ પ્રકારની આ રેખા બરાબર બે બે જ લીટીથી આ ગોળ કરવાનું છે અર્ધ ગોળાકાર અને બંને પાંખો છે આખી ભરવાની છે આ રીતે બરાબર એટલે તમે આ રીતે કેલિગ્રાફી કરી શકો પછી આ ભાગની અંદર જો આ જ પ્રકારનું અહીંયા પણ આકૃતિમાં દર્શાવેલું છે એની બાજુમાં બાજુમાં બે ગોળાકાર લીટી આ અર્ધ ગોળાકાર લીટી ત્યાં કેન્દ્ર લેવાનું છે આ રેખા અને આખું આ જે ગેપ છે એને આપણે ભરી કાઢવાનું છે બરાબર એટલે આ પણ તમને ખ્યાલ આવી ગયો અહીંયા ગ્રુપની અંદર થોડી કે ડિઝાઇન જેવી એમ કરી છે તો આપણે પણ એ રીતે દર્શાવી દેવાનું છે તો મેઇન વાત એ છે કે એકદમ સરળ આ રીતે કેલિગ્રાફીથી આવા આકારો જે છે એકદમ સાદા સરળ લાગતા આકારો છે કેટલા આકર્ષક બને છે એનો મહાવરો તમારે આ કેલિગ્રાફીથી તમારો ખીલશે તો આ તમારે આ આજના સબ્જેક્ટની અંદર આ વસ્તુ તમારે શીખવાની છે તો ઓકે તમે જોઈ શકો છો હવે તમને હું પૂરેપૂરા આકારો છે એ આવી રીતે જો ચોપડીમાં અહીંયા તમે જોઈ શકો છો આકારો કેટલા સરસ મજાના અંદર કેલિગ્રાફી કરેલા છે આ પ્રકારની પૂરેપૂરી આકૃતિ હું તમને અત્યારે બોર્ડ ઉપર કરીને પછી તમને બતાવું છું ઓકે તો ત્યાં સુધી જોઈએ તો જોઈએ ને વિદ્યાર્થી મિત્રો આ કેલિગ્રાફી વર્કથી આકારોનો આકારોની અંદર કેલિગ્રાફીના ઉપયોગથી કેટલા સરસ આકારો તૈયાર થયા છે બરાબર ચોપડી મેં તમને બતાવ્યા છે એ મુજબ આ કેલિગ્રાફીમાં થોડોક આમ તેમ ફેરફાર થઈ જાય આકારમાં થોડો ફેરફાર થઈ જાય તો કોઈ જ વાંધો નથી પણ આ રીતે કોઈ પણ તમે સર્જનાત્મક આકારો બનાવી અને એની અંદર આવી રીતે એકદમ સરળ અને સરસ રીતે આમ કેલિગ્રાફી કરવાથી જે આકારો છે એ કેટલા સુંદર લાગે છે એવો મહાવરો તમે આ આજના વિષય પરથી તમે શીખી શકો છો તો હું આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને આજના આ ચિત્રના વિષયમાં ખૂબ જ મજા આવી હશે તો અહીંયા આપણે પૂરું કરીએ તો અસ્તુ જય હિન્દ જય ભારત